નલિયા પોલીસ સ્ટેશન દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું. બોર્ડર રેન્જ પોલીસના ઉપક્રમે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પોર્ટ્સ મીટ 2024નું આયોજન કરેલું હતું, જે અંતર્ગત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક તથા ડ્રગ્સ નાબૂદી, કોસ્ટલ સિક્યુરિટી અને સાયબર ક્રાઇમની જાગૃતિ માટે ઉમદા હેતુસર પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા સ્પોર્ટ્સ મીટના નેજા હેઠળ વિવિધ સ્થળોએ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ નલિયા પોલીસ સ્ટેશન દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ, જેમાં નલિયા ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત અબડાસા તાલુકા ભાજપમાં મંત્રી જયદીપસિંહ જાડેજા, અબડાસા બાર એસોસિએશન પ્રમુખ એમ એ ખત્રી, મરીન કમાન્ડો પીઆઈ બી ડી મારૂ, નલિયા પીએસઆઈ આર બી ટાપરિયાને ઉપસ્થિતિમાં પ્રથમ શિવ પેટ્રોલિયમ પાસે આ મેરેથોન દોડમાં ભાગ લેનાર પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, જીઆરડી જવાનો, મરીન કમાન્ડો જવાનો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓને ફિટનેસ બાબતે શપથ લેવડાવી હતી અને ત્યાંથી દોડવીરોને પ્રસ્થાન કરાવેલ અને જંગલેશ્વર મેદાન ખાતે મેરેથોન દોડ પૂર્ણ કરવામાં આવેલ, જ્યાં આ કાર્યક્રમમાં પ્રથમ નંબરે આવનાર જયદીપસિંહ જાડેજા મરીન કમાન્ડો, બીજા નંબરે ઓઢેજા મુસ્તાફ જીઆરડી જવાન, ત્રીજા નંબરે રમેશભાઈ રબારી પોલીસ કોન્સ્ટેબલ નલિયા આવેલ, જેમને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મેડલ આપી સન્માનિત કરવામાં આવેલ. આ વિદ્યાર્થીઓમાં પણ પ્રથમ નંબરે આવનાર ગોસ્વામી સપનાબેનને પણ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવેલ. સાથે આ કાર્યક્રમમાં ટ્રાફિક અવેરનેસ, ડ્રગ્સ નાબૂદી અને સાયબર ક્રાઇમમાં જાગૃતિ લાવવા માટે નલિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ બી ટી ગોહિલ દ્વારા માહિતી આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં બોડી સંખ્યામાં નલિયાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શાળાના શિક્ષક મૌલિકભાઈ દ્વારા કરવામાં આવેલું હતું અને ખાસ કરીને આ કાર્યક્રમમાં દોડવીરો માટે લીંબુ શરબતની વ્યવસ્થા નલિયાના વેપારી સલીમભાઈ મિસ્ત્રી બેન્ઝાવાળા દ્વારા કરવામાં આવી હતી.